వందే మాతర విద్యార్థి మిత్ర ఆజనా విడియో లెక్చర్ మా હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ મંગળ હશો તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાત વિષય હિન્દી એમાં પાઠ એક અને પાઠ બે એટલે કે કાવ્ય બે આપણે જોઈ ગયા છીએ અને એના પ્રશ્નોત્તર સ્વાધ્યાય અભ્યાસ આપણે પાકી બુકમાં લખવાના હતા હોમવર્ક સ્વરૂપે હું આશા રાખું છું કે આપ સૌએ આપનું હોમવર્ક સારી રીતે કર્યું જ હશે તો આજે આપણે પાઠ ત્રણ કુત્તે વફાદારી એના વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો આ પાઠના લેખક છે લલ્લુભાઈ રબારી હવે એક ગામમાં એક લાખો વણઝારો હતો અને એની પાસે કૂતરો હતો આ કૂતરો એ વણઝારો એનો ખૂબ જ વફાદાર હતો હવે એક દિવસ લાખાને વ્યાપારમાં ખોટ ગઈ એટલે એણે શેઠ પાસે પૈસા ઉછીના લીધા શેઠે કહ્યું પૈસા તો હું તને ઉછીના આપું પણ તારે બદલામાં મને કંઈક આપવું પડશે તો લાખો આ કૂતરો એની પાસે મૂકી જાય છે અને પોતે જતો રહે છે એક દિવસ શેઠનો માલ ચોરીને ચોર જતા હોય છે તો આ કૂતરો છે એ માલ બચાવે છે અને શેઠનું ઘણું બધું નુકસાન થતાં અટકી જાય છે તો શેઠને આ કૂતરાની વફાદારી ઉપર આનંદ આવે છે અને કૂતરાને મુક્ત કરી દે છે કૂતરાના ગળે ચિઠ્ઠી બાંધીને લખી દે છે કે તને મુક્ત કરવામાં આવ્યો છે અને કૂતરો સીધો એના માલિક લાખા પાસે જાય છે લાખાને થયું કે આ કૂતરાએ મારું નામ બગાડ્યું મેં કહ્યું એ પ્રમાણે એને વફાદારી શેઠને ત્યાં કરી નહીં એટલે ગુસ્સામાં આવીને તે આ જે કૂતરો છે એની ઉપર એને લાકડીથી મારે છે અને કૂતરો મૃત્યુ પામે છે અને પછી એને ખ્યાલ આવે છે કે મારો જે કૂતરો છે એ તો હંમેશા વફાદાર હતો અને વફાદાર જ છે પછી એને પોતાની ભૂલ પ્રત્યે પસ્તાવો થાય છે તો આવી કંઈક વાત આજે આપણે આ પાઠની અંદર જોવાના છીએ તો ચાલો હવે આપણે જઈએ પાઠ્યપુસ્તકમાં પાઠ તરફ જુઓ પાઠ ત્રણ कुत्ते की वफादारी पाठना लेखक छे लल्लू भाई रबारी प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है એટલે કે આ કહાનીમાં લેખકે એક જાનવરની વફાદારી પોતાના સ્વામી એટલે કે માલિક પ્રત્યે કેવી હોય એની ઉજાગર કરી છે એની વાત કરી છે કભી કભી જલદબાજીમાં કામ કરને સે પછતાને કી નોબત આ જાતી હે ક્યારેક ક્યારેક વિચાર્યા વગરના અને ઝડપથી થતા કામમાં આપણે પછતાવાનો વારો આવે છે લેખકને યહ બાત કુત્તે ઓર બંજારે કે ઇસ કહાની માધ્યમ સે બતાવી હૈ એટલે કે કે એક જાનવર પોતાના માલિકને પ્રત્યે કેટલું વફાદાર હોય છે અને ઝડપથી અને વિચાર્યા વગર કામ કરવાથી કેવી પરિસ્થિતિ આવે છે એ વાત આ લલ્લુભાઈ રબારીએ આપણને આ વફાદાર કુત્તા એક કહાનીના માધ્યમથી આપણને કહી છે જુઓ નીચે તમને આ વાર્તાનો સારાંશ આપ્યો છે ઉત્તર ગુજરાત કે પાટણ જિલ્લે મેં રાધનપુર નામ કા એક છોટા સા નગર હૈ ઉત્તર ગુજરાતમાં પાટણ નામના જિલ્લામાં રાધનપુર નામનું એક નાનકડું એવું નગર છે વહા એક તાલાબ હૈ ત્યાં એક તળાવ છે જીસકે તટ પર એક કુત્તે સમાધિ હૈ એ તળાવના કિનારે એક કૂતરાની સમાધિ છે સમાધિ ઓર કુત્તે કી સમાધિ અને એ પણ કૂતરાની સમાધિ જો કેવી નવાઈ લાગે એ જાણ આશ્ચર્ય હોગા હોગાહી ઉકે પીછે એક સુંદર ઓર હૃદય કો હિલા દેને વાળી કથા હૈ હવે કૂતરાની સમાધિ છે એ જાણીને તો આપણને આશ્ચર્ય થશે જ અને આ જે સમાધિ છે કૂતરાની એમાં આપણું હૃદયના આપણું હૃદય છે એ એકદમ કંપી ઉઠે એવી વાર્તા છે કથા એટલે કે આ વાર્તા છે તો ચાલો હવે આપણે આ વાર્તા આ જે કહાની છે એની શરૂઆત કરીએ પુરાને જમાને મેં વ્યાપાર કા સામાન લે લાને લે જાને કાં કામ બંજારે કરતે થે એટલે કે પહેલાંના જમાનામાં વ્યાપારનો જે સામાન છે એ લાવવો અને લઈ જાવો એનું કામ વણઝારાની જાતિ વણઝારા લોકો કરતા હતા એક બંજારા થા એક વણઝારો હતો વહ ઊંટો પર ગામો કા માલ સામાન લાદ કર શહેરો મેં લે જાતા થા ઓર સે મીર મિશ્રી ગુડ મસાલે આદિ ભર ગામ તક લે આતા થા એટલે કે એક વણઝારો હતો અને એ ઊંટ ઉપર ગામનો માલ સામાન લાદગર એટલે કે એની ઊંટ ઉપર નાખીને શહેરમાં લઈ જતો અને ત્યાંથી મિશ્રી એટલે કે માખણ ગોળ મસાલાઓ વગેરે જેવી વસ્તુઓ ગામ સુધી પહોંચાડતો હતો લાખો કા વ્યાપાર થા ઉસકા એટલે કે આ જે વણઝારો છે એને તો લાખોનો વ્યાપાર હતો ઈસ લોગ ઉસે લાખા બંજારા કહેતે થે વણઝારો હતો અને લાખોનો વેપાર કરતો હતો એટલે લોકો એને લાખો વણઝારો કહેતા હતા લાખા બંજારા લાખો વણઝારો લાખા કે પાસ એક સુંદર કુત્તા થા લાખા પાસે એક સુંદર કૂતરો હતો કુત્તા બળા વફાદાર થા કૂતરો ઘણો જ વફાદાર હતો રાતકો વહ બંજારે કે કી રખવાલી કરતા થા અગર ચોર લૂંટેરે પડાવ કી તરફ આ તે દેખાઈ દેતે થે તો કુત્તા ભોંક ભોંક કર ઉમે દૂર ભગા દેતા હતા રાત્રે તે પોતાના માલિકનો જે પડાવ એટલે કે જ્યાં તે રોકાયા હોય એની જે છાવણી હોય એની રખવાળી કરતો હતો અને જો અગર એટલે કે અને જો કોઈ ચોર ડાકુ લૂંટેરા આવે ચોરી કરવા માટે તો આ જે કૂતરો છે એ ભોંકીને એ બધાને દૂર ભગાડી દેતો હતો બંજારા આપણે કુત્તે વફાદારીસે બહુ જ ખુશ થ આ જે વણઝારો છે એ પોતાની કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો એકવાર બંજારા વ્યાપાર મેં ખા ગયા ઓ રૂપિયો જરૂરત આ પડી એકવાર આ વણજારાને વ્યાપારમાં ખા ગયા એટલે કે ખોટ ગઈ અને એને પૈસાની જરૂર આવી પડી વહ રાધનપુર કે એક સેઠ કે પાસ પહોંચા ઉસને આપની વાત બતાવી તે રાધનપુર નામનું એક ગામ હતું ત્યાં એક શેઠ હતા તેની પાસે પહોંચ્યો અને લાખાને પૈસાની જરૂર છે એવી રજૂઆત લાખાએ શેઠને કરી શેઠને કહા રૂપિયા તો મેં દૂંગા મગર ઉસકે બદલે મેં તુમ ક્યાં ગીરવે રખોગે શેઠે કહ્યું કે હું તને પૈસા તો આપું પણ એના બદલામાં તું મારી પાસે ગીરવે શું મૂકીશ લાખા બોલા શેઠજી મેરે પાસે ફૂટી કૌડી બી નહીં હૈ तेची मारी पास ते तो फुटेली कोडी पण नथी એટલે કે મારી પાસે કંઈ જ નથી મેને વેપાર મે सब कुछ ખો દિયા મે વેપાર માં બધું જ ખોઈ ચૂક્યો હું વેપાર માં બધું જ ખોઈ ચૂક્યો છું મેરી સબાન પર વિશ્વાસ રખે ઓર મુજે રૂપિયે દે દીજીએ મારા વચન ઉપર તમે વિશ્વાસ રાખો અને મને પૈસા આપો મે આપકી પૂરી રકમ સુદ સહિત 1 સાલ મે હી ચુકા દુંગા એટલે કે હું તમને મારી બધી જ રકમ તમે તમારી પાસેથી લીધેલી બધી જ રકમ પૈસા હું તમને સમયસર વ્યાજ સાથે પાછો આપી દઈશ શેઠ બોલે કોઈ વાત નહીં तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो जब तुम्हारे सारे रुपए लौटा दोगे जब तुम सारे रुपए लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा એટલે શેઠે લાખાને કહ્યું કાઈ વાત નહીં કાઈ વાત નહી તારી પાસે આ કૂતરો છે તું ગીરવે ગીરવે મારી પાસે આ કૂતરો અહીં મને આપી જા અને જ્યારે તું મને પૈસા આપીશ ત્યારે હું પણ તને તારો કૂતરો પાછો આપી દઈશ બંજારે કો દુઃખ તો બહુ જ હોવા આપને કૂતેકો દેને મેં મગર કોઈ ચારા નહીં થા રૂપિયા લેકર વહ ચલા ગયા હવે આ વણઝારો છે લાખો વણઝારો એને દુઃખ તો ખૂબ જ થયું પેલાં કૂતરાને ગીરવે મૂકવાનો હતો એટલા માટે પણ એની પાસે બીજો કોઈ રસ્તો ન હતો એટલે શેઠ પાસે કૂતરાને ગીરવે મૂકી પોતે રૂપિયા લઈને ત્યાંથી જતો રહ્યો કુછ દિન બીતે એક બાર એક કુછ દિન બીતે એક બાર શેઠ કે યા ચોરી હોઈ થોડા દિવસો વીત્યા અને એકવાર શેઠને ત્યાં ચોરી થઈ ગઈ કુત્તેને ચોરો કા પીછા ક્યાં દૂર જંગલમાં જાકર ચોરોને સારા માલ જમીન મેં ગાળ દીયા ઓરવાહસે નો દો ગ્યારા હો ગઈ એટલે કે આ જે કૂતરો હતો એને ચોરનો પીછો કર્યો ચોરની પાછળ ગયો અને દૂર જંગલમાં જે ચોરે ચોરી કરેલો જે સામાન હતો એને જમીનમાં ખોદીને દાટી દીધો હતો ગાળ દયા એટલે કે જમીનમાં દાટી દીધો હતો અને ત્યાંથી એ બધા ત્યાંથી રફુચક્કર થઈ ગયા એટલે કે ફરાર થઈ ગયા ભાગી ગયા કૂતાવાહા ભોંક ભોંક કર શેઠકો બતાને લગા કે લૂટેરે આપકી દુકાનકો તોડ કર માલ ઉઠા લે ગયે હે કૂતરો હતો એ ભોંકી ભોંકીને પેલાં જે શેઠ હતા એને બતાવા લાગ્યો કે આ ચોર જે છે એ તમારી દુકાનનો સામાન તોડીને દુકાન તોડીને સામાન લઈ ગયા છે શેઠ તો હક્કા બક્કા હી રહે ગયે શેઠ તો બધા શેઠ જે હતા એ એકદમ દંગ રહી ગયા આશ્ચર્યચકિત થઈ ગયા કુત્તા શેઠ કી ધોતી પકડ કર આગે ખીંચને લગા કૂતરો હતો એ શેઠને ધોતીયું પકડીને તેને આગળની તરફ ખેંચવા લાગ્યો શેઠ કુત્તે પીછે પીછે ચલને લગે શેઠ પણ કૂતરાની પાછળ પાછળ ચાલવા લાગ્યા જહાં ચોરોને માલ છીપાયા હતા વહા જા કરૂતા આપને પેરોસે મીટી ખોદને લગા એટલે આ જે ચોર હતા એણે શેઠનો માલ જે જગ્યાએ જમીનમાં દાટ્યો હતો ત્યાં એ કૂતરો લઈ ગયો અને પોતાના પગ વડે માટી ખોદવા લાગ્યો થોડા હિ ખોદને પર સામાન નીકળાયા થોડું જ જમીનમાં ખોદ્યું ત્યાં જ બધો સામાન બહાર નીકળી આવ્યો ખુશી ખુશીકા કોઈ પાર નહીં થા શેઠ તો એ તો એકદમ ખુશ થઈ ગયા પોતાનું લૂંટાયેલું ચોરાયેલું ધન એને પાછું મળ્યું એટલે એકદમ ખુશ થઈ ગયા વૂતે કો સે થપથપાને લગે તે કૂતરાને વહાલથી થપથપાવ લાગ્યા કૂતરાની વફાદારી પર વહ મુક્ત હો ગયા એટલે કે આ કૂતરાની વફાદારી પર તે એકદમ મોહિત થઈ ગયા ખુશ થઈ ગયા ઘર જઈકર ઉસને એક ચિઠ્ઠી લખકર કૂતતે કે ગлле કે પટ્ટે મે બાંધકર કહા કૂતતે ભાઈ જાઓ તુમ અપને માલિક લાખા બંજારા કે પાસ તુમ મુક્ત હો ઘરે જઈ એમણે એક ચિઠ્ઠી માં લખ્યું અને એ જે ચિઠ્ઠી હતી એ કૂતરાના ગળામાં જે પટ્ટો બાંધ્યો હતો એમાં બાંધી દીધી અને કહ્યું કૂતરાભાઈ તમે જાઓ તમે તમારા માલિક લાખા વણજારો જે છે લાખો વણઝારો તેની પાસે જાઓ તમે મુક્ત છો કુત્તા ખુશ હો ગયા ઓર આપને સે મિલને કે લીએ જલ્દી જલ્દી ભાગને લગા કૂતરો તો એકદમ ખુશ ખુશ થઈ ગયો અને પોતાના માલિકને મળવા માટે એ તો એકદમ જલ્દી જલ્દી ભાગવા લાગ્યો ઈધર લાખાને બી વ્યાપાર મેં ખૂબ રૂપિયા કમાયા આ બાજુ લાખાએ પણ વ્યાપારમાં ખૂબ રૂપિયા કામી લીધા વહ શેઠ કો ઉસકી રકમ વાપસ કરને કે લી ઉસી સે આ રહા થા તે લાખો જે છે એ શેઠને પોતાની રકમ પરત કરવા માટે એ રસ્તા તરફથી જ એ રસ્તા પરથી જ આવી રહ્યો હતો ઉસને દૂર સે આપણે કુત્તે કો અપની ઓર આતે હુએ દેખા એણે દૂરથી જ પોતાના કુતરાને પોતાની તરફ આવતો જોયો વહ નારાજ હો ગયા તે નારાજ થઈ ગયો સોચને લગા કે કુત્તેને મેરી જબાન કાટલી હૈ અને વિચારવા લાગ્યો કે આ જે કૂતરો છે એણે મારું નામ બગાડ્યું હવે જબાન કાટલી એટલે શું થાય એટલે કે પોતે જે પ્રમાણે એણે કહ્યું હતું એ પ્રમાણે એ કૂતરાએ કર્યું નહીં અને પોતાને કંઈક સાંભળવું પડશે એને ઠપકો સાંભળવો પડશે એવું એણે શું કહેવાય કે એવો એને મનમાં ડર બેસી ગયો હતો અને ઉસને બે વફાઈ હે એટલે કે કૂતરાએ બે બે વફાઈ કરી છે કે લાખાયાને એવું થયું મનમાં કે એણે પોતાનો વિચાર તોડ્યો છે એનો વિશ્વાસઘાત કર્યો છે અબ મેં શેઠકો ક્યાં હું દેખાઉંગા હવે હું શેઠને શું મોં બતાવીશ આવ દેખા ન તાવ બસ કુત્તે કે માથે પર કા પ્રહાર કરી દિયા હવે એણે આગળ પાછળનું કંઈ જોયું નહીં વિચાર્યું નહીં અને જાણ્યા જોયા જાણ્યા વગર જ એણે કૂતરા ઉપર લાકડીથી પ્રહાર કર્યો કૂતા બેહોશ હોકર ગીર પડા કૂતરો બેભાન થઈને પડી ગયો લાખાને દેખા કે કુત્તે કે મેં એક ચિઠ્ઠી બંધી હૈ લાખાએ જોયું કે કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી છે ઉમેસે ખોલકર પઢા લાખા તું મારે કુત્તેને મુજે શુદ્ધ સમિત રૂપે લોટા દઈએ હે એણે ચિઠ્ઠી ખોલીને જોયું તો એમાં શેઠે લખ્યું હતું કે લાખા તારા પૈસા મને આ તારા કૂતરાએ આપી દીધા છે અતઃ કુત્તે મેં મુક્ત કરતા હું માટે કૂતરાને હું મુક્ત કરું છું ઉસને મેરે ઘર ચોરી ગયે માલ સામાન કો વાપસ દિલવા દીયા હે શેઠે ચો ચિઠ્ઠીમાં એ પણ લખ્યું કે મારી ઘરે જે ચોરી થઈ હતી એ માન સામાન એ બધું એણે મને પરત અપાવ્યો છે ખુશ હોકર મેને સ્વયં ઈસે મુક્ત ક્યાં હૈ હવે મને મેં જ ખુશ થઈને આ તારો કૂતરો છે એને મેં શું કર્યો છે મુક્ત કર્યો છે લાખા તો ચકિત હો ગયા ચિલ્લાને લગા હાય યે મેને ક્યાં કર દયા હાય યે મેને ક્યાં કર દયા ચિઠ્ઠી વાંચ્યા પછી લાખા વણઝારાને સાચી વાતનો ખ્યાલ આવ્યો અને તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો કે આમે શું કર્યું આમે શું કર્યું કુત્તે કે શવકો આપણી ગોદીમાં લેકર ફૂટ ફૂટ કર રોને લગા હવે કૂતરો જે મૃત્યુ પામ્યો હતો એને પોતાના ખોળામાં લઈને ગોદી એટલે કે ખોળામાં લઈને તે મોટે મોટેથી રડવા લાગ્યો લેકિન અબ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત પણ હવે શું કામ પછતાવું જોઈએ કેમકે હવે તો બધું બરબાદ થઈ ગયું હવે રડવાનો કોઈ મતલબ રહેતો નથી ઉસ વફાદાર કુત્તે સમાધિ બનવાઈ જો આજ બી પાટણ જિલ્લે કે રાધનપુર ગા રાધનપુર કે તાલાબ કે કિનારે કિનારે પર ખડી હે પછી એણે આ જે કૂતરો છે એની સમાધિ બનાવી અને આ જે સમાધિ છે એ પાટણ જિલ્લામાં રાધનપુર જે ગામ છે જે નગર છે એના એમાં જે તળાવ છે એના કિનારે આજે પણ એ સમાધિ ઊભી છે ઓર કુત્તેકી વફાદારી કી કથા કો સુના રહી હે અને આ જે સમાધિ છે એ સમાધિ પોતે જ આ કૂતરો કેટલો વફાદાર છે એની કથા આ સમાધિ આખા સંસારને સંભળાવી રહી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પાઠ પૂર્ણ થાય છે ચિત્ર સાથે આપણે કુતે વફાદારી પાઠની સમજૂતી અને ભાષાંતર જોયા મિત્રો આ પાઠ પરથી આપણને પણ એવું જાણવા મળે છે કે આપણે કોઈપણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ અને જાણ્યા જોયા વગર આપણે કોઈ વ્યક્તિને સજા કરવી ન જોઈએ અને જો આવું બને તો પછી પાછળથી એનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે અને પછતાવાનો વારો આવે છે કૂતરાએ તો પોતાની વફાદારી બતાવી એટલા માટે જ આ પાઠનું નામ છે કુતે કી વફાદારી મિત્રો આપણે પાઠ વિશે તો જોયું હવે એમાંથી મળતા કેટલાક શબ્દોના અર્થ એટલે કે શબ્દાર્થ પણ જોઈએ જુઓ સમાધિ એટલે કે સ્મારક કોઈ વ્યક્તિની યાદમાં બનાવેલું સ્મારક વફાદાર એટલે કે સ્વામી ભક્ત જે પોતાની પ્રામાણિકતાથી પોતાનું કર્તવ્ય પાલન કરે છે બંજારા એટલે એક વિચરતી જાતિ વિચરતી જાતિ એટલે કે એ કોઈ પણ એક જગ્યાએ સ્થિર પોતાનું ઘર રાખીને રહી નથી શકતી એ અન્ય જગ્યાએ વારંવાર સ્થળાંતર કર્યા કરે છે એવા લોકોને વણજારા કહે છે પડાવ યાત્રા મેં કુછ સમય કા ઠરાવ પડાવ એટલે કે આપણે જો મુસાફરી કરતા હોઈએ છીએ સફર કરતા હોઈએ તો એ મુસાફરી દરમિયાન આપણે જે જગ્યાએ સ્થિર થઈને થોડીકવાર આરામ કરીએ છીએ એને પડાવ કહે છે લાદના લાદના એટલે કે ઉપર બહુ જી વસ્તુએ રખના કોઈ કોઈની ઉપર ઘણી બધી વસ્તુઓ એકસાથે મૂકવી જેમ કે આ વણઝારો હતો એ ઊંટ ઉપર ઘણો બધો સામાન નાખીને તે શહેરથી ગામ અને ગામથી શહેર તરફ જતો લૂંટેરા લૂંટેરા એટલે કે લૂંટનેવાલા અથવા તો ડાકુ જે આપણી પાસેથી બળજબરીપૂર્વક આપણો સામાન જે લઈ જાય એને લૂંટેરા કહે છે અને ડાકુ પણ કહે છે મિસ્ત્રી મિસ્ત્રી એટલે ચીની શક્કર નિશ્ચિની એટલે કે ખાંડ અને શક્કર એટલે પણ શું થાય એક પ્રકારની સાકર અથવા તો ખાંડ લૌટના લૌટના એટલે કે વાપસ આના પાછા ફરવું મુગ્ધ મુગ્ધ એટલે આસક્ત અથવા તો મોહિત સુદ સુદ એટલે કે વ્યાજ એટલે કે પૈસા હોય એની ઉપરનું જે વ્યાજ થતું હોય એ વ્યાજ શવ શવ એટલે કે મૃત દેહ મૃતદેહ એટલે કે જે વ્યક્તિ કે પ્રાણીનું મૃત્યુ થયું છે એનો જે જીવ વિનાનું જે શરીર હોય એને મૃતદેહ કહે છે પછી છે ગોદ ગોદનો મતલબ છે આંચલ અથવા તો ખોળો ખોળો ગૂજ ગુજ એટલે કે ગુજરાતીમાં એને આપણે ખોળો પણ કહીએ છીએ મિત્રો અહીં ખો પછી તમને જે અક્ષર આપ્યો છે એ એક સંકેત છે જે નળનો અળ એવો સંકેત આપે છે અને ગુજરાતી ગુજ એટલે કે ગુજરાતી ગુજરાતીમાં આચળ ખોળો ગોદને શું કહેવાય છે આંચળ અથવા તો ખોળો શબ્દોના અર્થ આપણે જોયા હવે આ પાઠમાંથી આપણને કેટલાક મુહાવરે એટલે કે રૂઢિપ્રયોગ અને કહાવત એટલે કે કહેવત મળે છે એના પણ આપણે ચોક્કસ અર્થ જાણી લઈએ પહેલી મુહાવરે આપણે જોઈએ એમાં પહેલો મુહાવરો રૂઢિપ્રયોગ છે હૃદય હિલાદેના એટલે કે હૃદયકો દ્રવિત કરનાર નોંધો ગયારા હોના એટલે કે ભાગ જાના માર ખાજાના એટલે કે નુકસાન હોના હક્કા બક્કા રહ જાના એટલે કે એકદમ ચકિત થઈ જવું આશ્ચર્યચકિત થવું ફૂટી કોડી ન હોના એટલે કે એકદમ અત્યંત ગરીબ હોવું આવ દેખા ન તાવ એટલે કે બિના સોચે સમજે કામ કરના વિચાર્યા વગરનું કામ કરી જવું કોઈ ચારા ન હોના એટલે કે કોઈ ઉપાય ન હોના રાસ્તા ન હોના ફૂટ ફૂટ કર રોના એટલે કે જોર જોરસે રોહના જોર જોરથી રોવું ત્યાર પછી આ પાઠમાંથી આપણને એક કહેવત પણ મળે છે જુઓ અબ પછતાએ હોત ક્યાં જબ ચિડિયા ચૂગ ગઈ ખેત હવે પછતાવાથી શું થાય જ્યારે ચકલી એક નાનકડી એવી આખું ખેતર ચણી ગઈ એમ અને એનો અર્થ થાય છે સમય નીકળ જાને પર પછતાને સે કયા ફાયદા હવે સમય નીકળી ગયો છે હવે પછતાવાથી કોઈ ફાયદો થવાનો નથી વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ પાઠના શબ્દાર્થ મુહાવરે અને કહાવત આ વિડીયોમાં આપણે આજે પૂર્ણ કરીએ છીએ આપણે બધું સમજ્યા છીએ અને આજે તમારે હોમવર્કમાં આ જે પાઠ છે એના શબ્દોના અર્થ મુહાવરે અને અહીં આપેલી એક કહેવત એ તમારે સુંદર અક્ષરે હિન્દીની પાકી નોટમાં બોક્સ બનાવીને બોલપેનથી લખવાની છે મિત્રો હવે તો તમને ખ્યાલ જ હશે શબ્દાર્થ આપણે કઈ રીતે લખીએ છીએ તો કે બે ભાગ પાડીને અને મુહાવરે જે છે એ તમારે એક એક લીટી છોડીને લખવાના છે અને કહેવત પણ તમારે એના પછીની નીચેની લીટીમાં એક લીટી છોડીને લખવાનું છે અને બોક્સ બનાવવાના છે તો શબ્દાર્થ મુહાવરે અને કહેવત આજે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાના છે અને તૈયાર કરવાના છે અને વિદ્યાર્થી મિત્રો આપણે નવો પાઠ હંમેશા પાકી નોટની અંદર નવા પેજથી જ શરૂ કરીશું તો બસ આજના વિડીયો લેક્ચરમાં આટલું અને હવે આ જે પાઠ છે એના અભ્યાસના પ્રશ્નોત્તર સાથે આપણે ફરી મળીશું આવતા વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો અને પ્રકૃતિની જાળવણી કરજો આવજો